તો આપણે ગુસ્સાના દાખલા જે છે એ જોઈ રહ્યા હતા તો આગળનો દાખલો કેવો છે આની પહેલાં આપણે દાખલા જોયા હતા એમાં આપણે આમાં ટોટલ જે છે એ ત્રણ પ્રકારના અલગ અલગ દાખલા પૂછાય છે આપણે આ દાખલો કેવો છે પહેલાં એ જોઈએ કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે ત્રણસો એકાવન પાંચસો ચોવીસ અને છસો સત્તાણુંને ભાગવામાં આવે તો દરેક વખતે શેષ અસમાન બચે હવે સમજો સૌથી પહેલાં પહેલાં ટાઈપનો જે આપણો દાખલો જોયો હતો એમાં એવું હતું કે એવી સંખ્યા શોધો કે જેમાં શેષ બચતી જ નથી એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેના વડે આને ભાગવામાં આવે તો શેષ બચે નહીં બીજા નંબરનો આપણે એવો દાખલો જોયો હતો કે કે એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેના વડે આ બધાને ભાગવામાં આવે તો શેષ બચે કેટલી શેષ બચે તો કે નવ શેષ બચે અથવા ત્રણ બચે એ જ રકમમાં જ આપી દેવી હોય પરંતુ આ ત્રીજા પ્રકારનો એવો દાખલો છે કે જે મેં એવું કીધું છે કે એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેમાં દરેક વખતે સમાન શેષ બચે છે પરંતુ કેટલી શેષ બચે છે કેટલી શેષ બચે છે એ આપેલું નથી એ આપેલું નથી મતલબ કે આમાં શેષ આપેલી જ નથી એક દાખલો એ કેવો હોય કે જેમાં શેષ બચે જ નહીં બીજો દાખલો કેવો હોય કે જેમાં શેષ બચતી હોય જેમાં શું હોય શેષ બચતી હોય ત્રીજા નંબરનો દાખલો કેવો હોય કે જેમાં શેષ બચતી હોય પરંતુ એ શેષ આપેલી નહીં હોય શેષ આપેલી હોય બીજા નંબરમાં કેવો હોય શેષ બચતી હોય અને એ આપેલી હોય અને ચોથા નંબરનો દાખલો એવો કે જેમાં દરેક સંખ્યાને ભાગવામાં આવે તો દરેક સંખ્યામાં અલગ અલગ શેષ બચે દરેક દરેક સંખ્યામાં શું અલગ અલગ શેષ બચે જો તમને સમજાણું હોય તો ઠીક છે બાકી જેમ જેમ આપણે દાખલા ગણશું એમ તમને ખ્યાલ આવશે તો આ દાખલો એવો છે કે જેમાં શેષ તો દરેક વખતે સમાન બચે છે પરંતુ કેટલી બચે છે એ આપેલું નથી તો આવા દાખલામાં તમારે શું કરવાનું ત્રણસો એકાવન પાંચસો ચોવીસ અને સિક્સ નાઇન્ટી સેવન છસો તો આની આપણે આગળ ઘૂસવાનું આની અંદર તો આમાં એ શું કરવાનું એચસીએફ ભૂસા ગોતવાનું છે આનો ડિફરન્સ લઈ લેવાનો તો આનો તમે જ્યારે ડિફરન્સ લેશો ત્રણસો એકાવન અને પાંચસો ચોવીસનો તો આ અહીંયા આપણે પાંચસો ચોવીસમાંથી ત્રણસો એકાવન જે છે એ બાદ કરીએ તો ચારમાંથી એક જાય તો ત્રણ અને આ બારમાંથી પાંચ જાય તો પાંચને બે સાત અને ચારમાંથી ત્રણ જઈ તો કેટલા આવશે એકસો તોંતેર વન સેવન્ટી થ્રી હવે આપણે આ સિક્સ નાઇન્ટી સેવન એનો લઈએ અને પાંચસો ચોવીસ એ બેની બાદ કરીએ તો સાતમાંથી ચાર જઈ તો ત્રણ નવમાંથી બે જઈ તો સાત અને અહીંયા એકસો તો એકસો હવે આ બેન હવે જો એક મિનિટ આપણે જ્યારે એક સમાન શેષ બત્તી હોય અને શેષ કેટલી બચે છે એ નથી આપેલું એવા દાખલામાં શું કરવાનું એ ખાસ ધ્યાન આપો જ્યારે શેષ નો આપેલી હોય ત્યારે આ બંનેનો ડિફરન્સ લેવાનો અત્યાર સુધીના દાખલામાં આપણે શું કરતા હતા અત્યાર સુધીના દાખલામાં આપણે ખાલી એક નો ડિફરન્સ લેતા હતા અને એકનો ડિફરન્સ લઈ અને આગળ આપણે જવાબ સુધી પહોંચી જતા હતા પરંતુ જ્યારે એવું કીધું કે એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેના વડે ભાગવામાં આવે તો દરેક વખતે શેસ સમાન બચે અને એ શેષ આપણને ન આપેલી હોય એ શેષ આપણને ન આપેલી હોય ત્યારે જેટલી પણ રકમ આપેલી હોય એ બધાનો ડિફરન્સ લેવાનો શું કરવાનો એ બધાનો ડિફરન્સ અને હવે જો આ બંનેનો આપણે ડિફરન્સ લીધો તો આપણને આ તફાવત મળે તો હવે આનો જે લસા આનો જે ગુસ્સા જે છે એચ સીએફ આનો જે ગુસ્સા જે છે એ જ આપણો જવાબ બની જશે એ જ ગુસ્સા જે છે એ જ આપણે શું બની જશે જવાબ બની જશે એટલે કે એ જ એ સૌથી મોટી સંખ્યા બની જશે કે જેના વડે ભાગવામાં આવે બરાબર તો હવે આનો ગુસ્સા શોધવા માટે આપણે જોઈએ કે ભાઈ આ બેની બાદ બાકી કરવાનું તો આ બેની બાદ બાકી તો ઝીરો આવી જાય પરંતુ અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો કે દરેક વખતે પછી કંઈ શોર્ટકટ રીતનો ઉપયોગ નહીં કરવાનો બરાબર સાચી વાત છે આનો આની બાદ બાકી તો જીરો આવી જાય તો આનો ગુસ્સા જીરો આવવો પરંતુ એવું નથી તમે વિચારો મેં તમને શું કીધું હતું ગુસ્સા એ એવી સૌથી મોટા મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાને ભાગી શકે તો તમે વિચારો કે આનો ગુસ્સા શું હોય શકે આની મોટા મોટી સંખ્યા શું હોઈ શકે તો આ મોટા મોટી સંખ્યા એકસો તોતેર જ હોઈ શકે કારણ કે એકસો તોતેર તોતેર અને એકસો તોતેર એકુ એકસો તોંતેર તો આનો ગુસા એકસો તોતેર જ બની જશે આનો ગુસા શું બની જશે એકસો તોતેર જ બની જશે અહીંયા બાદ બાકી કરી અને શોર્ટકટ રીતનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે આ ખુદ જે છે એ ગુસ્સા છે આ ખુદ ગુસા છે તો એવી સૌથી મોટા મોટી સંખ્યા કે જેના વડે આ સંખ્યા આપેલી સંખ્યાને ભાગવામાં આવે તો દરેક વખતે સમાન સંખ્યા બચે તો એવી સંખ્યા કઈ હશે તો એવી સંખ્યા એકસો તોંતેર હશે ફરીથી સમજો જ્યારે એવી સંખ્યા પૂછેલી હોય કે જેના વડે આ ભાગવામાં આવે અને સમાન શેષ બચતી હોય પરંતુ શેષ ન આપેલી હોય તેવા દાખલામાં શું કરવાનું એ તમારે રકમ લખવાની અને એનો ડિફરન્સ લેવાનો પરંતુ આમાં બંનેનો ડિફરન્સ લેવાનો અત્યાર સુધીના જે જેમાં શેષ આપેલી હતી અથવા તો આપણે જે ગુસ્સા ગોતો હોય તો આપણે એકનો જ ડિફરન્સ લેતા હતા એકનો ડિફરન્સ લઈ અને જવાબ સુધી પહોંચી જતા હતા પરંતુ જ્યારે શેષ ન આપેલી હોય ત્યારે બે ડિફરન્સ લેવાના બરાબર આવો જ આપણે એક બીજો દાખલો જોઈએ બીજા નંબરનો દાખલો જે છે એ શું કહે છે બીજા નંબરનો દાખલો છે કે એવી સૌથી મોટા મોટી સંખ્યા પચીસ તોતેર અને સત્તાણું છે પચીસ તોતેર અને સત્તાણું કે એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેના વડે પચીસ તોંતર અને સત્તાણું ને ભાગવામાં આવે તો દરેક વખતે સમાન શેષ બચે પરંતુ શેષ કેટલી બચે એ આપેલું નથી તો આપણે શું કરવાનું પચીસ તોંતેર અને સત્તાણું તો આવા કેસની અંદર આપણે આ બંનેનો ડિફરન્સ લેવો પડશે તો પચીસ અને તોંતરનો ડિફરન્સ લઈએ તો પચીસ અને પચીસ પચાસ થાય પચીસ વતાં પચાસ કરીએ તો પિંચોતેર થાય પરંતુ અહીંયા પચાસ કરવાના નથી એટલે કેટલા આવશે તો કે ફોર્ટી એટ અડતાલીસ છે એ આનો ડિફરન્સ આવશે આ બેનો ડિફરન્સ લઈએ તો તોતેર ને દસ ત્યાંશી ત્યાંશી ને દસ્તાણું એટલે કે વીસ ઈ અને ઉપર જે બીજા જે છે એ ચાર એટલે કે ચોવીસ આનો ડિફરન્સ જે છે આ બંનેનો ડિફરન્સ બાદ બાકી જે છે એ કેટલું આવશે ચોવીસ આવશે હવે શું કરવાનું આ બંનેનો આપણે એચ સી એફ એટલે કે ગુસ્સા ગોતવાનો અને આનો જે ગુસ્સા જે છે એ જ આપણો જવાબ બની જશે એ જ શું બની જશે જવાબ તો આનો ગુસ્સા ગોતવા માટે શું કરવું જોઈએ તો કે આનો ડિફરન્સ લેવો પડે તો આનો ડિફરન્સ કેટલો આવશે આનો ડિફરન્સ ચોવીસ આવશે હવે ચેક કરવાનું કે શું ચોવીસ વડે આ બંનેને ભાગી શકાય તો કે હા ચોવીસ દુ અડતાલીસ અને ચોવીસ એકવું ચોવીસ તો આપણો જવાબ શું બની જશે આપણો જવાબ તાત્કાલિક ચોવીસ બની જશે આથી પણ મહેનત કરવાની જરૂર ન હોય કારણ કે આ તો પરીક્ષામાં ઓપ્શન આપેલા હોય ઓપ્શનના આધારે પણ તમે જે છે એ આગળ વધી શકો બીજો દાખલો જોઈએ બીજો દાખલો જે છે એ શું છે તો કે એમાં સંખ્યા શું આપેલી છે તેર ઝીરો પાંચ તેરસો પાંચ પછી ફોર ડબલ સિક્સ ફાઇવ ચાર હજાર છસો પાસઠ અને સિક્સ નાઇન ઝીરો ફાઇવ છ હજાર નવસો પાંચ એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેના વડે આને ભાગવામાં આવે તો દરેક વખતે શેષ સમાન બચે સમાન પરંતુ કેટલી સમાન એ આપેલું નથી તો આપણે શું કરવાનું તેરસો પાંચ ફોર એ ડબલ સિક્સ ફાઇવ અને સિક્સ નાઇન ઝીરો ફાઇવ આનો આપણે ડિફરન્સ લેવાનો તો આનો આપણે હવે ડિફરન્સ લેવાનું ચાલુ કરીએ તો બાદ બાકી કરીએ ચલો આ ફોર ડબલ સિક્સ ફાઇવ એમાંથી આ તેરસો પાંચની બાદ કરીએ તો એ ઝીરો આ છ અને છેતાલીસમાંથી તેર કાઢીએ અથવા તો આ છમાંથી ત્રણ જઈએ તો ત્રણ અને ત્રણમાંથી ચાર ઓકે તો એ શું આવશે તેત્રીસ સાહીઠ જે છે એ ડિફરન્સ આવશે હવે આપણે આ બેનો ડિફરન્સ કે સિક્સ નાઇન ઝીરો ફાઇવ અને ફોર ડબલ સિક્સ ફાઇવ તો આ પાંચમાંથી પાંચ જઈ તો જીરો આ જીરોમાંથી તો છ જશે નહીં તો અહીંયા દસ મૂકીએ અને અહીંયા આઠ તો દસમાંથી છ જઈ તો ચાર આઠમાંથી છ જઈ તો બે અને છમાંથી ચાર જઈ તો બે તો જવાબ શું આવશે ટુ ટુ ફોર ઝીરો બાવીસ ચાલીસ જે છે એ જવાબ આવશે હવે શું કરવાનું હવે આપણે આ બંનેનો ફરીથી ડિફરન્સ જે છે એ લેવાનો છે કારણ કે આપણે શું કરવું પડશે આનો જે છે એ ગુસા ગોતવાનો છે તો આનો આપણે ગુસ્સા ગોતીશું તો શું આવશે આનો ફરીથી આપણે ડિફરન્સ લેવો પડશે તેત્રીસ સાહીઠ અને બાવીસ ચાલીસ તો આનો બે એક અને એક તો આનો શું આવશે જે છે એ આનો તફાવત આવશે હવે સમજો કે જે છે એ જ આનો ગુસા બની જશે જો અગિયાર વીસ વડે આ બંને સંખ્યાને ભાગી શકાય અગિયાર વીસ વડે જે છે એ આ બંને સંખ્યાને જે છે એ ભાગી શકાય તો આપણે ચેક કરીએ કે ભાઈ ભાગી શકાય છે કે નથી ભાગી શકાય હવે જો અહીંયા તો જીરો જ છે અહીંયા છ છે અને અહીંયા બે છે તો આપણને ડાયરેક્ટ ખબર પડી જોઈએ કે આનો કેટલા વડે ભાગ ચાલો ચલાવવો પડે તો બે ના ઘડિયામાં છ ક્યાં આવે તો કે બે તરી છ બે તરીછ તો આ અગિયાર વીસને જે છે એ ત્રણ વડે આપણે ભાગીએ તો આ ઝીરો છ ત્રણ અને ત્રણ તો તેત્રીસ સાઈઠ બરાબર તો તેત્રીસ સાઈઠનો તો કમ્પ્લીટ ખેલ ખતમ થઈ ગયો હવે શું કરીએ હવે આપણે અહીંયા બે છે અને અહીંયા ચાર છે તો બેના ઘડિયામાં ચાર ક્યાં આવે તો બે દૂચાર તો અગિયાર વીસ જે છે અગિયાર વીસ એને બે વડે ચલાવીએ તો બે ચાર બે અને બે તો બાવીસ ચાલીસ બરાબર તો કે અગિયાર વીસ વડે આ બંને સંખ્યાને ભાગી શકાય છે એટલે આનો જે એચ આનો જે ગુસા જે છે એ અગિયાર વીસ જ આવી જશે એટલે કે આ આખી જે સંખ્યા જે છે આ આખો જે દાખલો જે છે એનો જવાબ શું આવી જશે અગિયાર વીસ અગિયાર વીસ જે છે એ આપણો જવાબ બની જશે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં આવશે પરંતુ ઘણી બધી વાર આ લોકો દાખલો કેવો પૂછતા હોય દાખલો એવો પૂછતા હોય કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે તેર ઝીરો પાંચ છેતાલીસ પાસઠ અને સિક્સ નાઇન ઝીરો ફાઈવ ને ભાગવામાં આવે તો દરેક વખતે સમાન શેષ બચે દરેક વખતે શું બચે સમાન શેષ બચે અથવા તો એવું કે અથવા દાખલો કઈ રીતે પૂછે દાખલો એવી રીતે પૂછે કે એવી જે સૌથી મોટી સંખ્યા જે છે એ જે સૌથી મોટી સંખ્યા છે એ સંખ્યાના અંકોનો સરવાળો ગોતો મતલબ કે એવી સૌથી મોટી સંખ્યા એવી કહી દે કે એવી સૌથી મોટી સંખ્યા એન છે શું કહી દે કે એવી સૌથી મોટી સંખ્યા એન છે કે જેના વડે આ બધાને ભાગવામાં આવે તો સમાન શેષ બચે તો આજે એન જે છે એન એનના અંકોનો સરવાળો પૂછો તો એન શું મળ્યું એન આપણને અગિયાર વીસ મળ્યું તો આના અંકોનો સરવાળો એ વત્તા એક વત્તા બે તો એક ને એક બે ને બે ચાર તો આવા કેસોની અંદર જવાબ ચાર પણ આવતો હોય તો આપણે દાખલાની લેંગ્વેજ રકમ શબ્દો જે છે એ સમજવા ખાસ જરૂરી છે અગિયાર વીસ તમે અને જ્યારે આવું સરવાળાવાળું પૂછેલું હોય તો ઓપ્શન એ કયો આપેલો હોય અત્યાર સુધીના તમે મારા વિડિયો જોયા હોય તો તમને ખબર હશે કે ઓપ્શન એ શું આપેલો હોય ઓપ્શન એ જે છે અગિયાર વીસ આપેલો તમે જો અગિયાર વીસ કરો તાત્કાલિક જવાબ ટીક કરનાવો પરંતુ ઓરિજિનલ જવાબ ચાર આવતો હોય એટલે રકમને ધ્યાનપૂર્વક સમજવી એ પણ ખૂબ જરૂરી છે અને પૂરેપૂરી વાંચવી એ પણ જરૂરી છે ચલો આગળનો એક દાખલો જોઈએ ચલો હવે આપણે એ પ્રકારના દાખલા જોઈએ કે જેમાં શેષ અલગ અલગ બચતી હોય હવે જે નવા ટાઈપના દાખલા જે છે એમાં શું છે કે શેષ અલગ અલગ બચે છે ચલો એવો પહેલો દાખલો કયો છે કે એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેમાં જેના વડે દસ સત્તાવન બાર ઓગણસાઠ અને વન ડબલ સિક્સ વન એટલે કે સોળ એકસઠ ને ભાગવામાં આવે તો દરેક વખતે શેષ તો અનુક્રમે સાત નવ અને અગિયાર શેષ બચે છે શેષ બચે છે ફરીથી આખો દાખલો સમજો કે એવી સૌથી મોટા મોટી સંખ્યા શોધો કે જેના વડે આ સંખ્યા આ સંખ્યા અને આ સંખ્યા ને ભાગવામાં આવે તો સાત નવ અને અગિયાર શેષ બચે મતલબ કે આને ભાગવામાં આવે આ તો સાત શેષ વધશે આને ભાગવામાં આવે તો નવ શેષ વધશે અને આને ભાગવામાં આવે તો અગિયાર શેષ વધશે મેં તમને કીધું કે અલગ અલગ પ્રકારના દાખલા હોય ટાઈપ વનના દાખલા કેવા હતા કે જેમાં શેષ બચતી જ ન હોય શેષ ઝીરો બચતી હોય બીજા નંબરના દાખલા કેવા હોય કે જેમાં દરેક વખતે સમાન શેષ બચતી હોય અને કેટલી સમાન શેષ બતા હોય એ આપેલ હોય ત્રીજા નંબરના દાખલામાં એ સમાન શેષ બચતી હોય પરંતુ શેષ કેટલી બચે એ આપેલી ન હોય અને ચોથા નંબરના દાખલા કે જેમાં દરેક વખતે અલગ અલગ પ્રકારની શેષ બચતી હોય તો એવા દાખલામાં શું કરવાનું એ આપણે જોઈએ હવે તમને ડાયરેક્ટ જ ખબર પડવી જવી જોઈએ કે શેષ શું છે તો શેષ એ વધારાની વસ્તુ છે કે જેના કારણે આપેલી સંખ્યા ભાગી શકાતી નથી તો આ જે શેષ જે છે એને આમાંથી બાદ કરી નાખવાની દરેકમાંથી શેષને બાદ કરી નાખવાની દસ સત્તાવન બાર પાંચનું અને સોળ એકસઠ તો જેટલી શેષ બચે છે એને બાદ કરી નાખો કારણ કે શેષ બાદ કરી નાખીશું પછી તો એ સંખ્યામાંથી એને બાદ કરી શકાશે ફરીથી સમજો શેષ એટલે વધારાની વસ્તુ શેષ એવો વધારાનો ભાર છે શેષ એવો વધારાનો ભાર છે કે જેના કારણે આપેલી સંખ્યા ભાગી શકાતી નથી પરંતુ આપણે જો એ જે શેષ છે એને એમાંથી દૂર કરી નાખીશું તો તો પછી એને એ સંખ્યાને ભાગી શકાશે તો અહીંયા શું વધશે દસ પચાસ અહીંયા શું બચશે બાર પચાસ અને અહીંયા શું બચશે સોળ પચાસ બરાબર આવો કંઈક જવાબ જે છે આવો કંઈક જવાબ જે છે એ બચશે તો મતલબ હવે ખબર પડી ગઈ કે હવે આ જે સંખ્યા જે છે આને તો સંપૂર્ણપણે ભાગી શકાશે નિઃશેષ ભાગી શકાશે સુધી નહોતું ભાગી શકાતું કેમ નતું ભાગી શકતું કારણ કે સુધી એની અંદર આ શેષનો ભાર હતો શેષ લઈ અને એ બેઠું હતું શેષ એની અંદર છુપાયેલી હતી એટલે ભાગી નતું શકાતું પરંતુ હવે આપણે એ શેષને દૂર કરી દીધી બાદ કરી હવે ભાગી શકાશે તો હવે આપણે એવી સૌથી મોટા મોટી સંખ્યા ગોતી હોય તો ફરીથી હવે આનો શું કરવાનું એચસીએફ એટલે કે ગુ સા ગૂતી લેવાનું હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા પચાસ 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 ત્રણેયની પાછળ પચાસ છે તો સૌથી મોટી સંખ્યા કઈ આવે પચાસ જ આવે મેં તમને શું કીધું હતું પચીસની ચાવી કીધું હતું પચીસની ચાવીમાં મેં શું કીધું હતું કે જે સંખ્યાની છેલ્લા બે અંકો પચીસ પચાસ પિંચોતેર કે ઝીરો જીરો હોય તો એ સંખ્યાને શું કરી શકે એ સંખ્યાને પચીસ વડે રિસેષ ભાગી શકે એવી જ રીતે પચાસની ચાવી શું કહે છે પચાસની ચાવી એમ કહી શકે જેના છેલ્લા બે અંકો ઝીરો જીરો અથવા પચાસ હોય છે જેના બે અંકો ઝીરો જીરો અથવા પચાસ હોય એને પચાસ વડે ભાગી શકાય તો અહીંયા પચાસ છે એટલે ડાયરેક્ટ ખાવા પડી જાય અથવા આપણી રીતનો ઉપયોગ કરી અને જોવું હોય તો ભાઈ આ દસ પચાસ આ બાર આ બેનો ડિફરન્સ લઈએ કે બાર પચાસ અને દસ પચાસ જીરો જીરો 0 થી તો બસો જવાબ આવે છે આગળનો દાખલો શું કહે છે કે એ સૌથી મોટા મોટી સંખ્યા શોધો તો કે તેસઠ સિત્યોતેર અને એકસો બાર આને જ્યારે ભાગવામાં આવે તો શેષ કેટલી બચે છે શેષ ત્રણ પાંચ અને ચાર બચે છે ત્રણ પાંચ અને ચાર તો ફરીથી સેમ એ જ વસ્તુ તેસઠમાંથી ત્રણ બાદ કરવાના સિત્યોતેરમાંથી પાંચ બાદ કરવાના અને એકસો બારમાંથી ચાર બાદ કરવાના એકસો બારમાંથી તો અહીંયા એકસો આઠ અહીંયા કેટલા બચે તો કે આ સેવન્ટી ટુ અને અહીંયા કેટલા સિક્સટી એટલે કે સાહીઠ બચશે તો હવે શું કરવાનું આનો આપણે એચ સીએફ ગુસ્સા ગોવાનું છે ગુસ્સા માટે આ બેનો ડિફરન્સ થઈ જાય તો આ બેનો ડિફરન્સ કેટલો આવશે સાઈઠ ને દસ સિત્તેર એટલે કે બાર આવશે તો બાર વડે આને ભાગી શકાય તો બાર પાંચું સાહીઠ બાર છ બોતેર અને બાર સત્તા ચોર્યાસી બાર આઠ છનું બાર નવા એકસો આઠ તો બાર જ શું બની જશે બાર જ આનો જવાબ બની જશે તો આનો જવાબ શોઈ જશે બાર એવી સૌથી મોટી સંખ્યા કઈ બની જશે બાર બની જશે બરાબર તો આવી રીતે અલગ અલગ પ્રકારના દાખલા પૂછાઈ શકે છે તો ગુસાના જેટલા મહત્વપૂર્ણ દાખલા હતા એ બધા જોઈ લીધા છે જેટલા પણ અલગ અલગ વિડીયો બનાવેલા છે એ બધા તમે જોઈ લો જેના કારણે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય